हेलो, गुड आफ्टरनून स्टूडेंट्स, बधा मजा में। चोपड़ा चेक करवा माटे तमने शाळाए आप्या छे अने हवे चोपड़ा तमारे लई जवाना छे। घणा बधानी मने फरियाद हती के आने चोपड़ो पूरो नथी कर्यो। विद्यार्थी मित्रों, फरीवार कहूँ छू, गणितनो चोपड़ो आपणे बनाव्यो छे। रोजे रोजनो वीडियो, रोजे रोजना स्वाध्याय, एनी साथे चोपड़ीमांथी रकम એમ લખી અને ચોપડો પૂરો કરતા રહ્યો। રોજે રોજ કરશો તો તમને બહુ લેસન નહીં લાગે અને સરસ રીતે ભણશો। આપણે ગુણોત્તર પ્રમાણમાં સ્વાધ્યાય 12.3 એનો દાખલો ત્રીજો આવ્યા છીએ। આવો, તમારી ચોપડીમાં તમે લોકોએ રકમ લખી દીધી હશે, ન લખી હોય તો હું વાંચું છું, અત્યારે લખો। છેલ્લા 3 દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડ્યો, તો આખા અઠવાડિયા દરમિયાન કેટલો વરસાદ પડ્યો હશે? ચાલો ધારો કે આપણે એવું માની લઈએ કે આખા દિવસ દરમિયાન એક સરખો વરસાદ પડ્યો, બરાબર? તો પહેલા તો લખીએ, તમને બધાને યાદ જ હોવું જોઈએ કે એક અઠવાડિયાના દિવસ કેટલા। દાખલો ત્રીજો, એક અઠવાડિયાના દિવસ કેટલા? યસ, 7 દિવસ। તો હવે આપણે શું કીધું છે કે છેલ્લા 3 દિવસમાં 276 મિલીમીટર, અહીંયા લખીએ, યાદ કરો, ત્રિરાશિ દિવસ અને અહીંયા વરસાદ। ત્રણ દિવસમાં 276 મિલીમીટર વરસાદ પડે તો 7 દિવસમાં કેટલો? દિવસ સાથે દિવસ શોધવો, એક બાજુ ત્રિરાશિ યાદ કરો, ક્રોસ ગુણાકાર કરવાનું, 7 × 276 અને જે ઉપર હોય તે છેદમાં, બરાબર? 276 ને ત્રણેય ભાગો, 276 ને ત્રણેય ભાગો, 3 × 9 = 27 અને 3 × 2 = 92 થાય। 276 ને ત્રણેય ભાગતા 92 થાય। ન આવડે તો સાઈડમાં કરી લેવાનું, ન આવડે તો સાઈડમાં એકદમ કરી લેવાનું, બરાબર? એક દિવસમાં પડેલ વરસાદ 92, તો 7 દિવસમાં કેટલું? મિલીમીટર વરસાદ પડ્યો તો 7 દિવસે કેટલું? ત્રિરાશિ માંડી લીધી, 7 × 276 = 3, 276 ને ત્રણે ભાગવાના, ન આવડે તો આમ આરામથી અહીંયા 276 અને ત્રણે ભાગો, 3 × 9 = 27, 0 × 0 ઉપરથી 6, 3 × 2 = 0, 92 આવ્યા। 92 ને 7 ગુણવાના, ઉપરનો ગુણાકાર, 92 ને 7 ગુણો, એ પણ તમારે બાજુમાં અહીંયા કરી લેવાનું, ન આવડે તો 7 × 2 = 14 બધી પડી 1, 9 × 7 = 63 ને 1 = 64, 644, તો 7 દિવસમાં અહીંયા લખવાનું, 7 દિવસમાં 644, 644 નહીં જવાબ આવ્યો, શું આવ્યું? મિલીમીટર વરસાદ પડ્યો હશે, વરસાદ પડે, બરાબર? વ્યવસ્થિત સારા અક્ષરે લીટી છોડીને લખો, એકદમ વ્યવસ્થિત લખજો, યસ। હવે એના પછી દાખલો ચોથો। હવે આવશે દાખલો ચોથો, એમાં એ અને બી છે, તમારી ચોપડામાં એક લીટી છોડીને રકમ લખો। 5 કિલોગ્રામ ઘઉંની કિંમત 30 રૂપિયા ને 50 પૈસા છે, એ રકમ છે, હવે એમાં એ
8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે? 8 એ લખો, 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થશે? યસ લખીએ આપણે, એ ગણીએ, કિલોગ્રામ 5, 5 કિલોગ્રામ ના કેટલા રૂપિયા છે? 30 રૂપિયા અને 50 પૈસા. 5 કિલોગ્રામ ના 30 રૂપિયા અને 50 પૈસા, તો 8 કિલોગ્રામ ના કેટલા રૂપિયા? 8 કિલો ઘઉંની કિંમત કેટલી થશે? તો 8 કિલો ના કેટલા? ક્રોસ ગુણાકાર, 8 ગુણ્યા 30.50, પોઈન્ટ કાઢીએ તો છેદમાં 100 આવે આવે, અને અહીંયા છેદમાં 5, બરાબર. મીંડું ગયું, મીંડું ગયું. 305 ને 5 એ ભાગો, 305 ને 5 એ ભાગો, 6 35 ને 5 એ 5, 61 આવશે. શું આવશે? 61. 6 35 અને 5 એ 5, 61. 61 ગુણ્યા 8 કરો, 61 ગુણ્યા 8 કરો, 8 એ 8 અને 8 6 48, 48 ના છેદમાં 10, 48 ના છેદમાં 10, બરાબર. તો 8 કિલો ઘઉંની કિંમત 8 કિગ્રા, અહીંયા 48 ના છેદમાં 488 ના છેદમાં 10, તો 1 પછી પોઈન્ટ, એટલે 48 રૂપિયા ને 80 પૈસા થાય. 8 કિગ્રા ઘઉંની કિંમત, 8 કિગ્રા ઘઉંની કિંમત 48 રૂપિયા અને 80 પૈસા થશે. આપણો જવાબ આવ્યો, બરાબર. વ્યવસ્થિત સરસ અક્ષરે લખો. હવે તો લખવામાં સ્પીડ આવી ગઈ હોય એટલે 15 સેકન્ડ આપીએ તો પણ ચાલે, ચાલે ને છોકરા? મારી સાથે જ લખી લેવાનું બધું જ. હવે આપણે બી શોધશું. હવે આપણે બી શોધશું, બરાબર. બી છે 61 રૂપિયામાં, બી છે 61 રૂપિયામાં કેટલા કિલો ઘઉં આવે? જો સરખે સરખું મૂકવાનું, આ મેં તમને એની પહેલા કહ્યું છે. અહીંયા આવશે બી, 61 રૂપિયામાં કેટલા કિલો ઘઉં આવે? તો પહેલા તો એક 30 રૂપિયા અને 50 પૈસામાં ઘઉં કેટલા કિલો છે? ઘઉં કેટલા કિગ્રા છે બોલો? 5 કિલોગ્રામ. 30 રૂપિયા આપણી રકમ જ છે, રકમ 30 રૂપિયા ને 50 પૈસાનો 5 કિલો ઘઉં, તો 61 રૂપિયામાં, રૂપિયા નીચે રૂપિયા, રૂપિયા નીચે રૂપિયા, 61 રૂપિયામાં કેટલા કિલો ઘઉં આવે? 61 ગુણ્યા 5 છેદમાં 30.50 એટલે 3050 ના છેદમાં 100, ના છેદમાં 100. છેદનો છેદ હંમેશા અંશમાં જાય, છેદનો છેદ, આ છેદ એનો છેદ એટલે અંશમાં જાય. 61 ગુણ્યા 5 ગુણ્યા 100, આ છેદનો છેદ ઉપર વયો ગયો અને નીચે 3050. ફરી વાર ક્રોસ ગુણાકાર કર્યો. પહેલા તો પદ સમજો, 30 રૂપિયા ને 50 પૈસામાં 5 કિલો ઘઉં છે, તો 61 રૂપિયામાં કેટલા? ક્રોસ ગુણાકાર કરવાનો, 61 ગુણ્યા 5 છેદમાં 30.50, 30.50 પોઈન્ટ કાઢો એટલે છેદમાં 100, છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય. આ તમને સમજાવવા લખ્યું છે, છેદનો છેદ હંમેશા અંશમાં જાય, એટલે 61 ગુણ્યા 5 ગુણ્યા 100 છેદમાં 3050. મીંડું મીંડું ગયું. આને 10 એ કાઢો, 5ને 305 એ ભાગો તો 61 આવે. આપણે હમણાં પહેલા લાગલા બાદ ભાગ્યું, આ 61 ઉડી ગયા, કેટલા વધ્યા? ફક્ત 10. કેટલા વધ્યા? 10. 10 અહીંયા આવે, કેટલા કિલો ઘઉં મળે? 10. 61 રૂપિયામાં, 61 જો રૂપિયા રે, રૂપિયા કિલોગ્રામ રે, 61 રૂપિયામાં 10 કિગ્રા ઘઉં મળે. 61 રૂપિયામાં 10 કિગ્રા
ઈગ્રા મં મળે ચાલો સારા અક્ષરે વ્યવસ્થિત લખી લ્યો બેટા એના પછી આવશે પાંચમો દાખલો ઘરે કરશું ઝૂમ મીટિંગમાં એટલે હવે છઠ્ઠો દાખલો કરશું કેટલો કરશું છઠ્ઠો દાખલો યસ બરાબર વ્યવસ્થિત સારા અક્ષરે ગુડ તમારી ચોપડીમાંથી રકમ લખવાની એટલે ચોપડી હંમેશા ખુલ્લી રાખજો અને જો ચોપડી ન હોય તો હું જ્યારે રકમ બોલું છું ત્યારે રકમ લખી લેવાની ચલો દાખલો કેટલામો પાંચમો ઝૂમમાં ઘસું એટલે છઠ્ઠો યસ રકમ છે રીના ત્રણ મહિનાનું ભાડું રૂપિયા 7500 ચૂકવે છે જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન કેટલું ભાડું ચૂકવવું પડે જો પહેલાં તો એક મહિનાનું શોધવું પડશે અને એને બારે ગુણવું પડશે કારણ કે એક વર્ષના મહિના કેટલા 12 એક વર્ષના મહિના કેટલા 12 બરાબર યસ અને એક આપણે સીધું પણ કરી શકીએ એટલે અહીંયા લખી લેશું એક વર્ષ બરાબર 12 મહિના એક વર્ષ બરાબર 12 મહિના લખીએ મહિના 3 ત્યારે કેટલું ભાડું ચૂકવે છે કેટલું ભાડું ચૂકવે છે 7500 રૂપિયા 7500 રૂપિયા તો આખા વર્ષનું કરવાનું છે આખા વર્ષનું એટલે કેટલા મહિના એક વર્ષ ન લખાય મહિના અરે મહિના જ લખાય 12 મહિનાનું કેટલું ભાડું 3 મહિનાનું 7500 રૂપિયા ભાડું તો એક વર્ષ તો લખાતું નથી એટલે એક વર્ષ બરાબર 12 મહિના 12 મહિનાનું કેટલા રૂપિયા ભાડું 12 ગુણ્યા 7500 છેદમાં 3 છેદ ઉડાડો 3 ના પાડામાં 12 ક્યારે આવે 3 ચોકુ 12 યસ કોનો કોનો ગુણાકાર ઉપર ઉપરનો 75 ગુણ્યા 4 75 ગુણ્યા 4 ન આવે તો અહીંયા કરી લેવાનું 75 ગુણ્યા 4 5 ચોક 20 ની શું વધી પડી 2 7 ચોક 28 ને 2 30 અને 2 લીંડા ચડે કેટલા રૂપિયા ભાડું થશે કેટલા રૂપિયા ભાડું ચૂકવશે 30000 રૂપિયા આખા વર્ષનું કેટલું ભાડું ચૂકવશે 30000 રૂપિયા બરાબર એકદમ સમજાણું યસ લખવાનું રીના અહીંયા જવાબ લખવાનો રીના રીના છે ને રીના એક વર્ષના 30000 રૂપિયા 30000 રૂપિયા ભાડું ચૂકવશે બરાબર એકદમ વ્યવસ્થિત સારા અક્ષરે લખો પાંચમો દાખલો ઝૂમ મીટિંગમાં કરશું અને તમારે એ પહેલા રફ નોટમાં ઘરે તૈયાર કરવાનું છે પાંચમો દાખલો બરાબર યસ છઠ્ઠો દાખલો લખી લીધો ગણી લીધો બરાબર મિત્રો બાકીના 12.3ના બાકીના દાખલા આપણે આગલા વિડીયોમાં ભણીશું અહીંયા આપણે દાખલા 6 સુધીનો પાકા ચોપડામાં રકમ સાથે વ્યવસ્થિત લીટી છોડીને મેં જેમ ગણાવ્યું છે તેમ દાખલા ગણી લેશું ફરીવાર કહું છું મિત્રો પાકા ચોપડામાં ગણિતમાં સ્વાધ્યાય પોથી નથી એ આપણે પ્રેક્ટિસ વર્કમાં કરશું તમે જ્યારે શાળા અહીંયા આવશો ને ત્યારે પાકા ચોપડામાં હું જેમ ગણાવું છું એ જ રીતે રકમ તમારે શેમાંથી લખવાની છે ચોપડીમાંથી તમારી ચોપડીના હું પાના નંબરે બોલું છું ચોપડીમાંથી રકમ લખી અને વ્યવસ્થિત સરસ રીતે લીટી છોડીને ચોપડો રેડી કરજો જલ્દી પાછો ચેક કરવા માટે મંગાવશું આજનું લેસન ચાલો
લેસન લખો આજનું લેસન આજે તમને બહુ ગમ દેવું તમે લોકો હવે Zoom માં બહુ ડાયરેક્ટ લઈને સરસ ભણો છો અને આપણે આને પોથી બધાને રેડી છે ને તો આજનું લેસન આજે આ વિડિયોમાં જે ગણાવ્યા તે આજે ગણાવેલા દાખલા હવે બે વાર ગણશું હો બે વાર રફ નોટમાં ગણશું રફ બરાબર રકમ લખજો એક વાર રકમ લખજો એટલે સમજાય ફરી વાર બે વાર રફ નોટમાં રકમ એક વાર લખજો દાખલા બે વાર ગણજો ઘરે જ રહેજો મસ્ત રહેજો તંદુરસ્ત રહેજો અને હવે ભણજો બહુ ટૂંક સમયમાં શાળાએ આવવાનું છે બરાબર બપોરે સુવાનું નહીં બધું જ પૂરું કરી લેવાનું થેન્ક યુ ફોર વોચિંગ બાય ઇન્ટેલિજન્ટ કિડ્સ